ભલે શિયાણા શિયાણો દિવસ બીજો અને કુનુ સિટી લાઈફમાંથી કૃવાઈમાંથી પાછું સ્વાગત કરવામાં આવે છે. તો આજે મહાશિવરાત્રીનો શુભ પર્વમાં તમને બધા શિયાણા શિયાણોને હાર્દિક શુભકામના. તો પહેલા આજે મહાદેવને મળી આ મમ્મીએ આજે લિંગ બનાવી છે માટીની, બરોબર? તો મહાદેવ મારા બધા મિત્રોને, તો કાણાજી અને મહાદેવ આજે મહાશિવરાત્રીનો શુભ પર્વ નિમિત્તે બધાને સિંહ સિંહણોને નમસ્કાર અને શુભકામના, અને મહાદેવ તમારી બધી મનોકામના પૂરી કરે. અને આજે કેટલા કેટલા જણા રહ્યા એ કોમેન્ટમાં કરો. અને પપ્પા અત્યારમાં મોબાઈલ લઈને બેસી ગયા છે. મહાદેવ હર બોલો બે શબ્દ. મહાશિવરાત્રી આજે શિવરાત્રીનો શુભ પ્રસંગ. બધાને શિવરાત્રીની શુભકામના. શિવ એટલે કલ્યાણ, શિવ એટલે મંગળ, સર્વનું મંગળ થાય એવી મહાદેવ ભોળાનાથને પ્રાર્થના કરી અને સર્વને તંદુરસ્ત આયુષ્ય આપે. મહાશિવરાત્રી કેમ મહાશિવરાત્રી ઉજવવાનું કારણ એક એવું છે કે બલિરાજા એ છે એ બધા, ખાસ કરીને વિષ્ણુ ભગવાન છે એને બલિરાજાની કથા છે એ આપણે બપોરે કહીશું. બે વાગે ઉઠીને આપણે ત્યારે શિવરાત્રીનું થોડું મહત્વ વધારે કહીશું. પણ વિશેષ દિવસ આજે કહેવું પણ છે કે આજે 8 માર્ચ એટલે મહિલા દિન, વુમન્સ ડે પણ છે આજે. એટલે વુમન્સ ડે આંતરરાષ્ટ્રીય વિશ્વનો વિશ્વ સ્તરે આજે વુમન્સ ડે ઉજવવામાં આવે છે 8 માર્ચ. કે નારી છે એ અબળા નહીં પણ સબળા, નારીનું સન્માન દરેક જાણે, બરાબર? સંસ્કૃતમાં એક શ્લોક છે કે એત્ર નારીસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા. જ્યાં નારીઓની માન સન્માન જળવાય છે ત્યાં હંમેશા માટે નારીઓની વિશેષ સ્થાન હોય છે, ભગવાનનો વાસ છે. એટલે જ્યાં નારીનું માન સન્માન, સ્ત્રીનું માન સન્માન જળવાય છે ને, એ ઘરની અંદર ભગવાન છે એ બિરાજમાન છે એવું સંસ્કૃત શ્લોકનો ભાવાર્થ થાય. તો દરેકના ઘરે નારી છે, કોઈ માતૃત્વ સ્વરૂપે હોય, કોઈ બહેન સ્વરૂપે હોય, કોઈ પત્ની સ્વરૂપે હોય, કોઈ દીકરી સ્વરૂપે હોય, દરેકમાં નારીનું સન્માન છે. દરેક મનુષ્યએ, માણસે જાળવવું જોઈએ એનું કર્તવ્ય છે. તો આજે દરેક બહેનોને પણ વુમન્સ ડે મહિલા દિનની ખૂબ ખૂબ શુભકામના. અને આજે મહાશિવ જૂનાગઢમાં ચાલુ થઈ ગયો હશે મહાશિવરાત્રીનો મેળો. દર મહાશિવરાત્રી આપણે જૂનાગઢમાં ઉજવવામાં આવે છે, કા પપ્પા? મહાશિવરાત્રીનો મેળો, હા, જૂનાગઢનો એ શિવરાત્રીનો મેળો છે. તો બધા જાણે જ છે કે જૂનો અને પ્રાચીન મોટો મેળો હોય છે 3 દિવસનો, બરોબર છે? તો મજે મધ ને રોજે રોજ માં હશે. અને મમ્મી ને આજ મૌન વ્રત છે, બરોબર? બે શબ્દ નહી બોલો આજે અમારી ચેનલમાં. મમ્મી આજે અમારાથી રહેણા છે એવું નથી. મમ્મી નો જે વ્રત છે સમજો, તો મમ્મી આજે 6 વાગ્યા સુધી કોઈ એક શબ્દ નહી બોલે, હે ને મમ્મી? તો વાગી ગયા છે 2 અને પપ્પા જાય છે મહાદેવની પૂજા કરવા. તો ઓલી પપ્પા મહાદેવનું કહેતા હતા ને કે કેમ પૂજા કરવામાં આવે છે આજના વિશેષ દિવસની, તો માહિતી આગળ પપ્પા દેશે. મહાદેવ હર, જય ભોળાનાથ. આજે મહાશિવરાત્રી, આમ તો દર મહિને શિવરાત્રી હોય જ છે. કૃષ્ણ પક્ષની 13, 14, 2 માંથી 1 તિથિ શિવરાત્રી આવે છે. આજે મહાશિવરાત્રી છે. મહાદેવ ભોળાનાથ છે એ પાતાળની અંદર થી હવે પૃથ્વી પર આવે. બલિરાજા એ વિષ્ણુ ભગવાનને બાંધ્યા હતા, 3 ડગલા માંગ્યા હતા ભગવાન વામન સ્વરૂપે, એ કથા છે. એટલે પછી ભગવાન વિષ્ણુ ભગવાન બંધાઈ ગયા, એટલે એને પછી બલિરાજા એવું વરદાન સામે માંગ્યું કે તમે અહીંયા પાતાળમાં મારી પાસે કાયમ માટે રહ્યો. એટલે પછી ત્રણે ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ પાતાળની અંદર બલિરાજા પાસે ગયા અને બંને ત્રણે ત્રણ દેવતાઓએ 4 મહિનાના વારા રાખ્યા. એટલે પહેલા 4 મહિના બ્રહ્મા,
પછી વિષ્ણુ એ મા મહિનાની શિવરાત્રિએ મહાદેવ ભોળાનાથ છે એ પાતાળમાંથી બહાર આવે અને પૃથ્વી ઉપર રહે છે આઠ મહિના એટલે તમે જોયું છે શિવ મંદિરમાં પણ હવેથી આજથી જ એટલે કે કાલથી ભોળાનાથની ઉપર પેલી ગળતી ચાલુ થઈ જાય પાણીની ધારાવાળી છે ને કાલથી ચાલુ થાય એટલે એ ભોળાનાથ શિવ શંકર જે દેવોના દેવ મહાદેવ છે અને એમાં આપણા બ્રાહ્મણોના તો ઈષ્ટદેવ કહેવાય એવા ભોળાનાથ ભોળાનાથ શું કામ કહેવા થાય ખબર એ દરેક વ્યક્તિને વરદાન આપી દેતા એ ભોળા હતા દેવ દાનવ માનવ કોઈ પણ જાય ભગવાનને ભજે એટલે ભગવાન પ્રસન્ન થાય ને વરદાન આપતા રાવણ ખ્યાલ છે ને કે ભગવાન શિવની આરાધના કરી હતી રાવણ ભગવાન શિવનો અનન્ય ભક્ત હતો અને શિવ તાંડવ સ્તોત્ર છે એના દ્વારા ભગવાન ભોળાનાથ છે એમની એને આરાધના કરી હતી શિવ તાંડવ સ્તોત્ર રાવણ કૃત છે એ આપણે બે લીટી જોઈએ કે જટાટવી ગલજવલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વ્યલમ વ્યલંબિકા ભુજંગ તુંડ માલિકાન ડમડ 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 ડમરની ના ડમર વયમ ચકાર તુંડ તાંડવમ તનો તુન શિવ શિવમ આ રાવણે ભગવાન ભોળાનાથનું અર્ચન પૂજા કરી અને એણે ભગવાન શિવ પાસેથી શક્તિ પ્રાપ્ત કરી હતી એટલે ભગવાન ભોળાનાથ છે એ બધાને દેવ દાનવ માનવ બધાને પ્રસન્ન થાય એટલે એવા ભોળાનાથ શિવ શંકર અને એવા ભગવાનને ભજવાની આજે મહાશિવરાત્રી ચારણી સાહિત્યમાં તો ભોળાનાથનું એક સરસ મજાની શ્લોક છે ચારણી સાહિત્યમાં પણ શિવ તાંડવ છે સાંભળવું હોય ને એવું સાંભળશે ને તો આ સ્તોત્ર છે એનાથી જોઈએ ને લાઈક કોમેન્ટ કરશે બરોબર ને ગુલાલ ભ્રુકુટી વરસાજે કે મુંડન કી કંઠ માલ વીર તરે રૈક સાલ અને સ્ફટિક જાલ રુદ્ર માલ હરદિયાલ સાજે ડમ 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 ડમરુબાજ ડમ 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 ડમરુબાજ નાદ વેદ સરસુ સાલ શંકર મહારાજ આજ તાંડવ નાચે રે ભોળો ભગવાન આજ તાંડવ નાચે કે ધા દિલાંગ ધિડકિત ધિડકિત ધિલાંગ ધા દિલાંગ ધા દિલાંગ ધિડકિત ધિડકિત ધિલાંગ નાચે મૃદંગ મૃદાર આપ કાજ સાજે ડમ 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 ડમરુબાજ ડમ 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 ડમરુબાજ નાદ વેદ સરસુ સાલ શંકર મહારાજ આજ તાંડવ નાચે રે જીરે બોળો ભગવાન આજ તાંડવ નાચે તો આવું શિવ ભગવાન શંકરને પ્રાર્થના કે આજના સમયમાં દરેક મનુષ્યને જીવ જંતુ પશુ પક્ષી સર્વનું કલ્યાણ કરે અને વિશેષ કુનુ સિટી લાઈફ ચેનલના બધા વ્યુઅર્સ છે એનું પણ ભગવાન ભોળાનાથ આરોગ્ય ઐશ્વર્ય અને સમૃદ્ધિ આપનારા બને એવી મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના અને વિશેષ આજના જીવની ખૂબ ખૂબ શુભકામના અને શરૂઆતમાં તને જેમ તમે કૃણાલ મને કીધું કે આજે ભગવાન ભોળાનાથનો અભિષેક રાત સુધી તો ચાલશે પણ એક વિશેષ આજે કાર્ય છે કે આજે 11 દીકરીના સમૂહ લગ્ન છે આ સમૂહ લગ્નની અંદર વિધિ વિધાન છે એ મારે કરાવવા જવાનું છે અત્યારે 3 વાગે વિધિ ચાલુ થવાની અને હું ત્યાં જાઉં છું ત્યાં વિશેષ એવું છે કે આપણા લોક લાડીલા ખજૂરભાઈ આવવાના છે હમણાં આપણે સર્વોદય સ્કૂલની અંદર જેમ આવ્યા હતા ને એ જ ખજૂરભાઈ છે એ ત્યાં આવવાના છે તો એનું પણ ક્લિપ હું મૂકીશ અને બધાને વ્યૂઅર્સને તું દેખાડજે રેડી ઓકે થેન્ક યુ પપ્પા એટલું કહેવા માટે અને આટલી મહત્વતા જણાવવા માટે અને મારો અવાજ એટલે રહી ગયો કારણ કે ભાંગ ચડી ગયું છે ઉઈ ગયો તો ભાંગ એટલે જમવાનું અત્યારે એવું છે કે બપોરનું વધારે થોડું ઘણું ખાય ને એટલે પછી ભાંગની જેમ જ નશો ચડે અને રાજકોટ વાળાને તો દરરોજ ભાંગ જ ચડે ખાય પીને જીતો નિંદર શિવરાત્રી હોય એટલે શિવરાત્રી હતી એટલે આજે ઘરની અંદર બધાનું ઉપવાસ હતું પણ સવારમાં ભૂખ ખાવા ગયા હોય બપોરે પછી ફલાહાર જો આપણે શાસ્ત્રમાં હિન્દુ સંસ્કૃતિમાં આપણે ખરેખર ઉપવાસ જ હોવો જોઈએ ખરેખર હું કીધું છે ફળ આહાર ફળ નો આહાર લેવાનો પણ આપણે શું કરીએ કોઈ
મહાશિવરાત્રી નો પાવન પર્વ પૂરો થવા આવી ગયો. મમ્મી નું આજે મૌન વ્રત અત્યારે 6 વાગે પૂરું થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. ખીર બનાવી મને કડવું લાગ્યું બપોરે. એવું કેમ લાગ્યું હોય છે? તુરું હોય રોજે રોજ માત્રામાં શિવજી ની ભક્તિ કરી ને અને માટી ને બનાવ્યો તને પધરાઈ દીધા કે આજે શિવ પરમ ભક્તો અને વાલા ભક્તો તો કેવી મજા આવી ભક્તિ અને આનંદ કરવાની અને મહાદેવ ની આરાધના માં જોડાવાની. કઈક આવી રીતના જો દરરોજ કરવામાં આવે તો ભોળો નાથ તો ભોળો જ છે અને તમારી બધી મનોકામના પૂરી કરે. એ તો એમ ન કે તમે રહ્યો પણ આપણી એટલી એમ કે આપણે જઈએ મંદિરે બરોબર હે ને મહાદેવ બરોબર ને આ બોલ્યા હોય ને તો પછી લોજ. અને કેવો કયા ફરાળ કર્યા અને કેવક મજા કરી ને મહાદેવના મંદિરે કોણ કોણ ગયા જરૂર કોમેન્ટમાં કરતા જજો. તો બ્લોગને બહુ લાંબો ન કરતા તો મળીએ કાલે.